Okay, so hello students, welcome back to another video lecture. And today we are going to learn about chapter number 5. And the topic is polygenic inheritance. So first of all, what is polygenic inheritance? Barabar word su keva mange chhe polygenic. Poly means so many. Poly means so many. Tano matlab ke aavu kaik thase polygenic. Poly means so many or more than two. Genic means genes, बराबर. एनो मतलब के कई घना बधा genes छे अने जेना लीधे शू थाय छे inheritance, एटले के parents जे छे एमांथी characters छे ई क्यां transfer थाय छे, तो के एनी offspring मां. Okay, so आ रीतनुं कंईक so many genes वाळुं कंईक छे, right? तो शू छे, तो के example लीधुं छे human height. હવે ટેક્સ્ટબુકમાં તમે વાંચશો ને તો અમુક તો એમ જ કથા કરેલી છે કે ભાઈ મેન્ડલે આ કર્યું, મેન્ડલે તે કર્યું, એણે આ કેરેક્ટર લીધા હતા. દર વખતે એકનું એક રિપીટ કરતા નહીં, પણ ટુ ધ પોઈન્ટ આપણે આવી જઈએ કે ભાઈ પોલીજેનિક ઇનહેરિટન્સ મીન્સ સો મેની જીન્સ હોય કે જે એક કેરેક્ટર છે એના માટે રિસ્પોન્સિબલ હોય. સો મેની જીન્સ રિસ્પોન્સિબલ ફોર વન કેરેક્ટર. ओके, सो मेनी जीन्स रिस्पोन्सिबल फॉर वन कैरेक्टर और सिंगल फिनोटाइप. तो एनी अंदर आप एक्जाम्पल लीधु ह्यूमन हाइट. तो ह्यूमन हाइट ने तम के रीते डिस्क्राइब कर सको, तो के तमे पी प्लांट, हवे मेंडल ने लेवो ज पड़से कि मेंडले पी प्लांट पर एक्सपेरिमेंट करा था, राइट? तो एने जे स्टेमनी हाइट लीधी थी कि पी प्लांट छे ईधर टॉल थाय छे ओर ड्वार्फ थाय छे, तो एनी पासे बे ज पॉसिबिलिटी हती. एने इंटरमीडिएट हाइट वाळू कोई पण पी प्लांट मळ्यो नतो, कां तो टॉल थाय छे कां तो ड्वार्फ थाय छे, बे ज पॉसिबिलिटी हती. मीन्स बे कॉन्ट्रास्टिंग ट्रेट हती. હવે અહીંયા આગળ તમે હ્યુમન હાઇટમાં ઇફ તમે ઓબ્ઝર્વ કરશો તો તમને સિમિલર હાઇટના કોઈ પણ છે મોસ્ટ ઓફલી તો નહીં જ મળે હ્યુમન્સ, બરાબર. કારણ કે અમુક બહુ હાઇટેડ હોય, અમુક ટોલ હોય, ઇન્ટરમીડિયેટ હાઇટમાંય પણ કેટલું બધું ફ્લક્ચ્યુએશન હોય, બરાબર. તો એનો મતલબ કે હાઇટમાં ઘણી બધી વેરિએશન છે. એમાં એવું નથી કે ઈધર ટોલ ઓર ડ્વાર્ફ, બરાબર, બે જ ઓપ્શન નથી આપણી પાસે. તો આપણામાં ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે. તો એ શું કામે છે? તો કે સો મેની જીન્સ અફેક્ટ કરે છે એટલા માટે. તો હવે તમને એમ લાગશે કે સો મેની જીન્સ અફેક્ટ કરતા હોય સો વોટ, એનાથી શું ફેર પડી જવાનો? તો કે એક એક્ઝામ્પલ લઈએ બીજું, એક કે હ્યુમન સ્કિન કલર. ઇફ તમે સ્કિન કલરને જોશો તો એમાં પણ તમને ઘણું બધું વેરિએશન મળશે. ડાર્ક કલર હોય, રાઈટ, પછી લાઇટ ટોન હોય, ઇન્ટરમીડિયેટ ટોન હોય, બરાબર. તો ઘણા બધા એમાં પણ સ્કિનના ટોન્સ મળી રહીએ તમને, કોમ્પ્લેક્શન મળી રહીએ. પણ એમાં ઘણા બધા જીન્સ કેવી રીતે અફેક્ટ કરતા હોય, તો એક એક્ઝામ્પલ લઈએ કે ઇફ તમે સ્કિન કલર માટેનું જે જીન છે, બરાબર, સ્કિન કલર માટે જે જીન્સ તમે ચૂઝ કરો છો તો ઘણા બધા હોવા જોઈએ. આ એક જ કેરેક્ટર માટે કેરેક્ટર છે સ્કિન કલર, અને એના માટેના જીન્સ છે, હું એવા લઈ લઉં. ફોર એક્ઝામ્પલ કે કેપિટલ એ એ, કેપિટલ બી બી એન્ડ કેપિટલ સી સી, બરાબર. અને એના રિસેસિવ ફોર્મ હું લઈ લઉં, સ્મોલ એ એ, સ્મોલ બી બી એન્ડ સ્મોલ સી સી. તો આ ત્રણ જીનની પેર થઈને ફર્સ્ટ જીન, સેકન્ડ જીન એન્ડ થર્ડ જીન, સેમ એઝ અહીંયા ફર્સ્ટ જીન, સેકન્ડ જીન એન્ડ થર્ડ જીન. તો આ ત્રણ જીન એકી સાથે મળી અને કયું કેરેક્ટર તમારું છે એ પોસિબલ બનાવે છે? તો કે સ્કિન કલર, બરાબર. હવે સ્કિન કલર ડાર્ક અને લાઇટ ક્યારે થાય? તો કે ઇફ તમારી પાસે ડોમિનેન્ટવાળા હોય બધા એલીસ, તો સ્કિન કલર કેવો થશે? તો કે આ ડોમિનેન્ટ છે એ કેના માટે છે? ડાર્ક કલર માટે. એન્ડ જે લાઇટ કલર છે એ કોના માટે? ટૂંકમાં લાઇટ કલર માટે કયા છે? તો કે આ રિસેસિવવાળા, બરાબર. તો રિસેસિવ છે એ કેના માટે છે? લાઇટ કલર માટે. હવે તમને એમ લાગશે કે આ તો થઈ ડાર્ક એન્ડ લાઇટની વાત, પણ જે ઇન્ટરમીડિયેટ ટોન્સ આવે છે બધા એ શેના લીધે આવે છે? તો ઇફ હું તમને કોઈ કોમ્બિનેશન કહી દઉં કે ભાઈ આ રીતનું છે, ઓકે, મેં તમને ચાર કોમ્બિનેશન આપ્યા છે.
तो आ चार कॉम्बिनेशन में तमे इफ जोशो तो तमने तमारे काउंट करवाना बराबर के डोमिनेंट एलील्स केटला छे। तो फर्स्ट पॉसिबिलिटी में डोमिनेंट एलील तमे काउंट कर दो 1, 2, 3 एंड 4 नंबर ऑफ डोमिनेंट केटला थया 4 आनी अंदर काउंट करशो तो 1, 2 एंड 3 आनी अंदर काउंट करो 1 एंड 2 आनी अंदर काउंट करशो 1 मळशे। तो एनो मतलब कि नंबर ऑफ डोमिनेंट एलील केटला छे पहेला तो ए काउंट करो एना अकॉर्डिंगली तमने खबर पड़शे कि केटलो लाइट एंड केटलो डार्क कलर छे। तो तमे आ चार पॉसिबिलिटी ने इफ तमे कम्पेर करशो तो वधारे डार्क कोनो आवे तो के जो डार्क माटे रिस्पोन्सिबल हता डोमिनेंट एलील तो अहींया आगळ जेमां वधारे डोमिनेंट होय ए वधारे डार्क थाय जेमां वधारे डोमिनेंट ए केवा छे डार्क बराबर। तो अहींया 4 डार्क 4 डोमिनेंट छे तो एनो मतलब के सौथी डार्क आ हशे आ बधा बराबर जेनो जीनो टाइप आ टाइपनो होय पछी तो के आ एनाथी लाइट अने आ सौथी लाइट। तो नंबर ऑफ डोमिनेंट एलील छे ए डिसाइड करे छे कि तमारो डार्कर टोन आवशे कि तमारो लाइटर टोन आवशे। ऑल्सो एनवायरमेंट पण अफेक्ट करतुं होय बराबर तमे क्याना एनवायरमेंटमां छो। फॉर एक्जाम्पल आपणे अहींया आगळ आ एरियामां जोईए बराबर आपणा गुजरात સ્ટેટમાં તો હસ્કી કલર વધારે હોય રાઈટ તો એનો મતલબ કે ના તો બહુ લાઇટ ના તો બહુ ડાર્ક બટ ઇન્ટરમિડિયેટ બરાબર જે આપણો વ્હીટનો કલર હોય એ ટાઈપના વધારે તમે જોઈ શકશો સ્કિન ટોન। બટ તમે લોકો ઓબ્વિયસલી ફોરેન બાજુ જશો એટલે એ એ બાજુ તમને વધારે લાઇટ કલર મળી જશે બરાબર। પછી એ રીતે તમે જેમ જેમ સ્ટેટ બદલશો જેમ જેમ તમે જે પોઝિશન ચેન્જ કરશો બરાબર તો એમ સ્કિન કલર છે એના ટોનમાં ઘણું બધું તમને વેરિએશન જોવા મળશે। તો એનો મતલબ કે વેધર એટલે કે એન્વાયરમેન્ટ છે એ પણ એના ઉપર અફેક્ટ કરતું એક ફેક્ટર છે। ઓકે સો આ થઈ ગયું પોલીજેનિક ઇનહેરિટન્સ કે ભાઈ ઘણા બધા જીન છે પણ એક સિંગલ કેરેક્ટર માટે રિસ્પોન્સિબલ છે હ્યુમન હાઇટ છે સ્કિન કલર છે। ધેન સેકન્ડ વર્ડ છે આપણી પાસે પ્લિઓટ્રોફી। તો વોટ ઇઝ પ્લિઓટ્રોફી? તો પ્લિઓટ્રોફી જે છે બરાબર એ કંઈક આવું છે કે ભાઈ વન જીન એન્ડ સો મેની કેરેક્ટર। જો આનાથી ઓપોઝિટ થયું અહીંયા શું હતું સો મેની જીન એન્ડ સિંગલ કેરેક્ટર ઘણા બધા જીન્સ ભેગા મળી અને એક સિંગલ કેરેક્ટર છે એ ડિસાઇડ કરતા હતા પણ અહીંયા આગળ શું થયું તો કે વન જીન છે સિંગલ જીન છે એણે ડિસાઇડ કર્યા સો મેની કેરેક્ટર્સ એનો મતલબ કે સિંગલ જીન રિસ્પોન્સિબલ છે સો મેની ફિનોટાઇપ્સ માટે બરાબર। તો મોસ્ટ ઓફ ધી કેસીસમાં શું થાય તો કે મોસ્ટ ઓફ ધી કેસીસમાં ઇફેક્ટ ઓફ જીન જે પણ આ સિંગલ જીન છે એ કોને કોના ઉપર અફેક્ટ કરતું હશે તો કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની આપણા બોડીમાં ચાલતી મેટાબોલિક એક્ટિવિટીઝ ઉપર અને જેમ જેમ એ મેટાબોલિક એક્ટિવિટીઝ ઉપર અફેક્ટ કરે એટલે એ મુજબ કંઈક અલગ અલગ ટાઈપના એન્ઝાઇમ્સ બને અને એ એન્ઝાઇમ્સને લીધે આપણા બોડીની કંઈક અલગ અલગ ફિનોટાઇપ આવે બરાબર। તો એક એક્ઝામ્પલ આપ્યું છે PKU PKU એટલે થશે ફિનાઇલ કીટોન યુરિયા ફિનાઇલ કીટોન યુરિયા આ એક ડિઝીઝનું નામ છે બરાબર આ એક ડિઝીઝ છે ફિનાઇલ કીટોન યુરિયા। ઓકે તો એ ફિનાઇલ કીટોન યુરિયામાં શું થાય છે તો કે ડ્યુ ટુ મ્યુટેશન ઇન જીન કોડ ફોર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ આ જે ડિઝીઝ છે એ કોના લીધે થાય છે તો કે ભાઈ એક જે જીન હતું એ મ્યુટન્ટ થઈ ગયું અને એ મ્યુટન્ટ જીનને લીધે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો એન્ઝાઇમ આવ્યો જ નહીં બરાબર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો એન્ઝાઇમ આવ્યો નહીં અને એબ્સેન્સને લીધે બોડીની અંદર ફિનાઇલ કીટોન યુરિયા એવો ડિસઓર્ડર થઈ ગયો તો એના લીધે શું થાય તો કે આ ફિનાઇલ એલેનિન જે છે ને બરાબર એ ફિનાઇલ એલેનિન છે એના બીજા કોઈ ફોર્મમાં કન્વર્ટ ના થયું અને એ આપણા બોડીની અંદર બોડીમાં ક્યાં તો કે આપણા જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે રાઈટ બ્રેઇનમાં તમને ખ્યાલ હોય તો બ્રેઇનના ફરતે જે પણ કંઈ મેમ્બ્રેન છે ત્યાં આગળ શું હશે સેરેબ્રોફાઇનલ સ્પાઇનલ ફ્લુઇડ હશે ધેન તમે સ્પાઇનલ કોર્ડને ઓબ્ઝર્વ કરો તો એમાં પણ ફ્લુઇડ છે તો ત્યાં આગળ ફિનાઇલ એલેનિન છે એ એક્સેસિવ અમાઉન્ટમાં સ્ટોર થઈ જાય બરાબર અને એના લીધે શું થશે તો કે એના લીધે મેન્ટલ રિટાર્ડેશન એ ટાઈપની ડિફિકલ્ટીઓ ટૂંકમાં આઈક્યુ લેવલ તમારું ડાઉન થઈ જાય એ ટાઈપનું બધું થઈ જાય બરાબર મેન્ટલ ઇલનેસ આવી જાય। ધેન બીજા પણ ડિઝીઝ છે રાઈટ આ તો ફિનાઇલ કીટોન યુરિયા છે બીજા પણ ઘણા ડિઝીઝ છે આમાં તમે એક્ઝામ્પલ લઈ શકો પણ આપણે અત્યારે ટેક્સ્ટબુક વાઇઝ જઈએ છીએ તો હું
ટેક્સ્ટબુકની બહાર નહીં જાઉં અત્યારે, બરાબર. તો પ્લિયોટ્રોફી કે જેમાં તમારે યાદ રાખવાનું છે કે વન જીન રિસ્પોન્સિબલ ફોર સો મેની કેરેક્ટર ઓર સો મેની ફિનોટાઈપ, એન્ડ પોલિજેનિક ઇનહેરિટન્સ મીન્સ સો મેની જીન્સ બટ રિસ્પોન્સિબલ ફોર ઓનલી સિંગલ ફિનોટાઈપ ઓર સિંગલ કેરેક્ટર. ઓકે, સો દેટ્સ ઇટ. ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ સ્ક્રીનશોટ ધેન ગો ફોર ઇટ. ઓકે, હું થોડુંક ઓકે. સો નેક્સ્ટ ટોપિક ઇઝ સેક્સ ડિટર્મિનેશન. ઓકે, તો સેક્સ ડિટર્મિનેશન મીન્સ શું થાય પહેલાં તો કે જે પણ અનબોર્ન બેબી છે, રાઈટ, તો અનબોર્ન જે પણ બેબી છે એની સેક્સ ડિટર્મિનેશન કરવું અથવા તો સેક્સ ડિટર્માઇન કરવી એના બર્થ પહેલાં જ, તો એ પ્રોસેસને કહેવાય સેક્સ ડિટર્મિનેશન. એટલે કે એ જે અનબોર્ન ચાઇલ્ડ છે કે બેબી છે, બરાબર, જે પણ એનિમલ્સનું હોય, જે પણ બર્ડ્સનું હોય, કોઈ પણનું હોય, ઇન્સેક્ટનું હોય, વોટ એવર, બટ એ મેલ હશે કે ફિમેલ હશે, રાઈટ, એ આપણે ડિસાઈડ કરીએ ને પહેલાં જ, બરાબર, તો એને કહેવાય સેક્સ ડિટર્મિનેશન. તો એ એક જીનેટિસિસ્ટ આવ્યા ને એ પહેલાં એક ટાઈપની આ પઝલ હતી કે ભાઈ સેક્સ ડિટર્માઇન કેવી રીતે કરવી, કેમ ખબર પડે કે જે આ અનબોર્ન ચાઇલ્ડ છે, જે ફિટસમાં, જે ફિટસ ફોર્મ ડેવલપ થાય છે, બરાબર, મધવમમાં, એ ફિમેલ છે કે મેલ, તો એ કેવી રીતે ડિટરમાઇન કરવું, તો એક પઝલ હતી. બટ જેવા જેનેટિસિસ્ટ આવ્યા એટલે એ પઝલ શું થઈ ગઈ, સોલ્વ થઈ ગઈ. તો એક ક્લુ ક્યાંથી મળ્યું, તો કે ક્લુ ઇન્સેક્ટ્સ ઉપરથી મળ્યા કે ઇન્સેક્ટ્સ ઉપર સો મેની શું થયા, એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, બરાબર, અબાઉટ જીનેટિક ઓર ક્રોમોઝોમલ મિકેનિઝમ. માઇક્રોસ્કોપી ને બધું વેલ ડેવલપ થઈ ગયું, બરાબર, સારું એવું. પછી શું થયું, તો કે ઇન્સેક્ટ ઉપર ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા કે જેના લીધે શું થયું, તો કે જે પણ કંઈ ક્રોમોઝોમ છે એ કયા ટાઈપના છે, કયા ક્રોમોઝોમના લીધે મેલ ડેવલપ થાય છે, કયા ક્રોમોઝોમના લીધે ફિમેલ ડેવલપ થાય છે, તો એ ટાઈપનો કંઈક ક્લ્યુ મળ્યો, બરાબર. ઓલ્સો સાયટોલોજીકલ ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવ્યા, બરાબર. સાયટોલોજીકલ ઓબ્ઝર્વેશન મીન્સ કે સેલને ઓબ્ઝર્વ કરવામાં આવ્યા કે કોના સેલ કયા ટાઈપના છે, તો એ થોડો ક્લ્યુ મળ્યું. પછી 1891માં ફર્સ્ટ ટાઈમ હેન્કિંગ જે છે એમણે શું જોયું, તો કે ટ્રેસ અ ન્યુક્લિયર સ્ટ્રક્ચર થ્રુ સ્પર્મેટોજેનેસિસ, જે મેં રબ કરી નાખ્યું છે, બરાબર. શું કર્યું એમણે, તો કે ટ્રેસ ન્યુક્લિયર સ્ટ્રક્ચર, બરાબર. હવે સ્પર્મેટોજેનેસિસની જે પ્રોસેસ થતી હતી ને, વોટ ઇઝ સ્પર્મેટોજેનેસિસ, તો કે સ્પર્મેટોજેનેસિસ ઇઝ ધી પ્રોસેસ ઓફ સ્પર્મ ફોર્મેશન, રાઈટ. તો સ્પર્મ ફોર્મેશનની જે પ્રોસેસ થતી હતી એનો મતલબ કે જે જર્મ સેલ હોય એ જર્મ સેલમાંથી જે લાસ્ટમાં સ્પર્મ બને, બરાબર, સ્પર્મ ફોર્મ થતા હોય, તો આખી આ જે સ્પર્મેટોજેનેસિસની પ્રોસેસ છે ને, તો ત્યારે એણે શું ટ્રેસ કર્યું, તો કે એનું ન્યુક્લિયર સ્ટ્રક્ચર જે છે ને એ એણે ટ્રેસ કર્યું. તો એણે જ્યારે ટ્રેસ કર્યું તો લાસ્ટમાં એને ખબર પડી કે જેટલા પણ સ્પર્મ પ્રોડ્યુસ થાય છે એમાંથી 50% સ્પર્મ એવા છે કે જેની અંદર કંઈક એક સ્ટ્રક્ચર છે ને એ એકની અંદર જાય છે પણ બીજાની અંદર એ સ્ટ્રક્ચર છે એ ટ્રાન્સફર થતું નથી. તો એમણે શું જોયું, આ ટાઈપનું કંઈક એક સ્ટ્રક્ચર જોયું કે જે હાફ, એટલે કે 50% સ્પર્મમાં પ્રેઝન્ટ રહ્યું બટ 50% સ્પર્મમાં એ નથી. જોયું આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે ને એ 50% સ્પર્મમાં હતું પણ 50%માં નહોતું, 50%માં આ ટાઈપનું હતું. તો એનો મતલબ કે બેમાં કંઈક અલગ અલગ છે. ઓકે, તો પછી એણે શું કર્યું, તો કે એ જે ડિફરન્ટ સ્ટ્રક્ચર હતું જે 50માં હતું અને 50માં નહોતું એને એણે એક્સ બોડી એવું એણે નામ આપી દીધું, બરાબર. એને ખબર નથી પણ એણે એક્સ બોડી જેવું એને નામ આપી દીધું હેન્કિંગે, રાઈટ. પછી તો કે બીજા જેનેટિસિસ્ટ આવ્યા, બીજા સાયન્ટિસ્ટ આવ્યા, એમણે શું કર્યું, એમણે ઓબ્ઝર્વેશન કર્યું અને એમને ખ્યાલ આવ્યો કે હા, હેન્કિંગ જે ઓબ્ઝર્વ કરીને ગયા હતા ને, બરાબર, કે જેને એણે એક્સ બોડી કીધું હતું એ ખરેખરમાં એક્સ બોડી નથી બટ એ શું છે, વન ટાઈપ ઓફ ક્રોમોઝોમ છે. તો એને જે પછી બીજા સાયન્ટિસ્ટ આવ્યા એમણે શું કર્યું, તો કે એક્સ બોડીને શું નામ આપ્યું એણે, તો કે એક્સ બોડીને નામ આપ્યું એક્સ ક્રોમોઝોમ. સો એના ઉપરથી શું કન્ક્લુડ થાય, તો કે આફ્ટર સ્પર્મેટોજેનેસિસ જે પણ સ્પર્મ ફોર્મ થાય છે તો એનો મતલબ એવો થાય છે કે ભાઈ 50% સ્પર્મ એવા છે કે જે એક્સ કેરી કરે છે બટ 50%
સ્પર્મ એવા છે કે જેમાં એક્સ નથી, એનો મતલબ કે એની જગ્યાએ બીજો કોઈ ક્રોમોઝોમ હશે, રાઈટ? તો આવું એણે ત્યાં સુધીનું કન્ક્લુઝન આપી દીધું. ઓકે, ધેન છે તમારી પાસે ટાઈપ ઓફ સેક્સ ડિટર્મિનેશન. તો ટાઈપ ઓફ સેક્સ ડિટર્મિનેશન કયા કયા છે, તો એના માટે થોડીક મારે અહીંયા આગળ કથા કરવી છે, જરા કથા સાંભળી લ્યો, બરાબર? તો સેક્સ ડિટર્મિનેશનના ટાઈપ ભણવા માટે પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આપણું જે બોડી છે, રાઈટ, તો બોડીની અંદર કેટલા ટાઈપના સેલ છે, બોડીની અંદર કેટલા ટાઈપના સેલ્સ છે, તો કે બોડીની અંદર ટુ ટાઈપ ઓફ સેલ છે, બરાબર? એક તો છે સોમેટિક સેલ, સોમેટિક સેલ, અને બીજા છે જર્મ સેલ, બરાબર? બોડીની અંદર બે ટાઈપના સેલ. એમાંથી સેક્સ ડિટરમાઇન કરવું હોય તો કયા સેલ્સની રિક્વાયરમેન્ટ રહેશે, તો કે તો જર્મ સેલ પાસે જાઓ, એ તમને કહેશે કે મેલ થશે કે ફિમેલ થશે, રાઈટ? તો હવે જર્મ સેલ છે એની અંદર, જર્મ સેલમાં શું હશે અહીંયા, તો કે ન્યુક્લિયસની અંદર શું હશે, ક્રોમોઝોમ્સ. ન્યુક્લિયસની અંદર શું હોય, ક્રોમોઝોમ્સ. તો આપણે આપણું એક્ઝામ્પલ લઈએ હ્યુમન બિંગ્સનું, બરાબર? કે નંબર ઓફ ક્રોમોઝોમ્સ કેટલા હોય, તો કે ક્રોમોઝોમ્સ હોય હ્યુમનમાં કેટલા હોય, 23 પેર ક્રોમોઝોમ હોય. કેટલા હોય? 23 પેર ક્રોમોઝોમ. હવે 23 ને એમાં પણ ટાઈપ હોય, એમાં પણ શું હશે, ટાઈપ હશે, કે 23 પેર છે તો એમાંથી ફર્સ્ટથી 22nd પેર, બરાબર? ફર્સ્ટ પેર ટુ 22nd પેર છે એ કેવા છે, તો કે ફર્સ્ટ ટુ 22nd પેર છે એ છે ઓટોઝોમલ ક્રોમોઝોમ. કેવા છે? ઓટોઝોમલ ક્રોમોઝોમ. વાઇલ 23 પેર હતી, એમાંથી તમે 22 સુધી તો યુટિલાઇઝ કરી લીધું કે ભાઈ એ બધા ઓટોઝોમલ છે, મીન્સ કે એ ઓટોઝોમલ ક્રોમોઝોમ જે હોય ને, બરાબર, સેમ ઇન મેલ એન્ડ ફિમેલ. ઓટોઝોમલ ક્રોમોઝોમ છે ફર્સ્ટ 22 પેરના જે ક્રોમોઝોમ છે એ મેલ લઈ લો કે ફિમેલ લઈ લો, બેના સેલ્સમાં એ સિમિલર હશે, એમાં કોઈ ડિફરન્સ છે નહીં. તો વધ્યું શું, તો કે 23 પેરમાંથી 22 સુધી લઈ લીધા, હવે વધી ખાલી લાસ્ટ પેર. હવે કઈ વધી? લાસ્ટ પેર, એનો મતલબ કે 23rd, બરાબર? 23rd વાળી જે પેર છે એ વધી. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય સેક્સ ક્રોમોઝોમ. એને શું કહેવાય? સેક્સ ક્રોમોઝોમ, બરાબર? તો આ જે સેક્સ ક્રોમોઝોમ છે એ, તો કે સેક્સ ક્રોમોઝોમમાં ભાઈ મેલ એન્ડ ફિમેલમાં કંઈક ડિફરન્સ છે, સેક્સ ક્રોમોઝોમમાં શું હશે, ડિફરન્સ હશે. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ મેલ, ધેન મેલની અંદર શું થાય, તો કે 23rd નંબરનું છે પેરમાં હોય, તો ઓબ્વિયસલી ટુ કોપી હોય, પેર મીન્સ ટુ કોપી. તો મેલની અંદર સેક્સ ક્રોમોઝોમ એટલે કે 23rd નંબરનું છે એ આવું છે, એક્સ એન્ડ વન વાય. બટ ફિમેલમાં શું છે, તો કે ફિમેલમાં એક્સ એક્સ છે, બરાબર? તો નાઉ તમારો આઈડિયા ક્લિયર થયો કે હ્યુમન બોડી છે એની અંદર 23 પેર ઓફ ક્રોમોઝોમ છે, 23 પેરમાંથી 22 સુધીના પેર છે એ સેમ છે, મેલ લ્યો કે ફિમેલ લ્યો, બટ જે લાસ્ટ પેર છે એ કેવી છે, તો કે એ મેલમાં ડિફરન્ટ છે, ફિમેલમાં પણ ડિફરન્ટ છે. ઇફ એક્સ વાયને તમારે કેવું હોય તો એ કેવું છે, તો કે પેર છે ને એ સિમિલર નથી, બરાબર? જો એક એક્સ છે ને એક વાય છે, એટલે આને કહેવાય હિટરોઝાયગસ કન્ડિશન. હિટરોઝાયગસ, હેટરો મીન્સ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રોમોઝોમ, બરાબર? અને એક્સ એક્સ બે સેમ છે તો ટુ કોપીઝમાં છે, એટલે આને કહેવાય હોમોઝાયગસ, હોમોઝાયગસ કન્ડિશન. ઓકે, તો આ રીતે હોય. હવે આટલું લાંબુ લખવું એના કરતાં જો એઝ તમારે એકદમ સિમ્પલ રીતે લખવું હોય ને, તો તમે કઈ રીતે લખી શકો, તો ઇફ અહીંયા જો એક્ઝામ્પલ લીધું છે હ્યુમનનું, તો મારે એને લખવું હોય, બરાબર, મેલ એન્ડ ફિમેલ આ રીતે લખવું હોય, તો કેવી રીતે લખી શકું, એના ક્રોમોઝોમ્સની પેટર્ન કઈ રીતે લખી શકું, તો કે મારી પાસે બે ટાઈપના ક્રોમોઝોમ છે, વન ઇઝ ઓટોઝોમલ એન્ડ વન ઇઝ સેક્સ ક્રોમોઝોમ. તો પહેલાં હું ઓટોઝોમલ લખીશ કારણ કે એ ડિફરન્ટ છે સેક્સ ક્રોમોઝોમથી, બરાબર? તો ઓટોઝોમલ ક્રોમોઝોમ, હવે ક્રોમોઝોમ પેરમાં છે અને ઓટોઝોમલ ક્રોમોઝોમ છે 22 પેર, તો હું કેવી રીતે લખીશ, તો કે મેલ છે એમાં 22 પેર કેવા છે, તો કે ઓટોઝોમલ. તો ઓટોઝોમલનો મેં એ લીધો છે ઇનિશિયલ, બટ મેં ડબલ એ એટલા માટે કર્યા છે કારણ કે ક્રોમોઝોમ્સ પેરમાં છે. તો ડબલ એ ઇટ મીન્સ તમારે સમજવાનું 22 પેર છે. તો 22 પેર તો ટોટલ કરો તો કેટલા થશે, 44, રાઈટ? હવે
23 પેર હોવા જોઈએ તો પ્લસ કરવું પડશે ને વન પેર હજી ખૂટે છે તો મેલમાં જે લાસ્ટ પેર છે એ શું છે તો કે મેલની અંદર લાસ્ટ પેર છે ભાઈ એક્સ વાય છે એ કેવી છે એક્સ વાય તો અહીંયા આગળ હું લખીશ એક્સ વાય આ રીતનું કંઈક સ્ટ્રક્ચર બને આ રીતે તમે લખી શકો કે ભાઈ મેલ છે એનું ક્રોમોઝોમલ જે પણ કંઈ તમારે ફોર્મ્યુલા લખવી હોય એ 22 પેર ઓટોઝોમલ છે બટ લાસ્ટ પેર છે એ એક્સ વાય છે રાઈટ એ જ રીતે જો ફિમેલનું લખવું હોય તો ઓબ્વિયસલી ફિમેલમાં પણ ઓટોઝોમલ તો સેમ રહેશે કારણ કે મેલ એન્ડ ફિમેલમાં ઓટોઝોમલ સેમ છે તો 22 એ પ્લસ લાસ્ટ પેર કેવી છે તો કે ટુ કોપીઝમાં એક્સ તો આ થઈ ગયું ફિમેલનો ફોર્મ્યુલા ઓકે તો આ રીતે તમે કોઈ પણ ઇન્સેક્ટ માટે કોઈ પણ બર્ડ્સ માટે લખી શકો બટ તમને ખબર હોવી જોઈએ એના ક્રોમોઝોમ કેટલા છે એન્ડ ઇફ તમને ના ખબર હોય તો તમારે અહીંયા આગળ ફિગર્સ લખવાના નહીં બરાબર ઇફ તમને ના ખબર હોય કે ભાઈ ક્રોમોઝોમ્સ કેટલા છે તો ફિગર નહીં લખવાના જસ્ટ એ એ પ્લસ એક્સ વાય એ એ પ્લસ એક્સ એક્સ એ રીતે તમારે નોટ કરી દેવાનું ઓકે તો આ થઈ ફોર્મ્યુલાની વાત કે કઈ રીતે લખશો હવે સેક્સ ડિટર્મિનેશનનો જે ચાર્ટ છે એ પણ હું તમને કરાવીશ બટ અત્યારે આપણે શું કરવાનું છે તો કે પહેલાં તો ટાઈપ કેટલા છે એ જોઈ લો તો કે ટાઈપ ઓફ સેક્સ ડિટર્મિનેશન છે એ એક્સ 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 વાય ટાઈપ પણ હોઈ શકે એન્ડ એક્સ 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 ઓ ટાઈપ પણ હોઈ શકે બરાબર તો એનો મતલબ શું છે તો કે પહેલાં આપણે એક્સ 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 વાય ઉપર જઈએ તો એમાં શું થઈ જાય તો કે એમાં બે ટાઈપ તમે કરી શકો કે ઈધ એક્સ એક્સ ફિમેલ હોય તો એક્સ વાય શું હોય મેલ બટ એવું પણ હોઈ શકે કે એક્સ એક્સ મેલ હોય અને એક્સ વાય ફિમેલ પણ હોઈ શકે બરાબર જેમ જેમ તમે અલગ અલગ એનિમલ્સને એક્સપ્લોર કરશો તો એમાં ડિફરન્ટ હોઈ શકે બરાબર જરૂરી નથી કે આપણા જેવું જ બધામાં હોય તો જો અહીંયા આગળ એક્ઝામ્પલમાં આપ્યા છે હ્યુમન એન્ડ ડ્રોસોફિલા ડ્રોસોફિલા દેટ ઇઝ ફ્રૂટ ફ્લાય જે મોર્ગને ચૂઝ કરી હતી રાઈટ એના લિંકેજ એન્ડ રિકોમ્બિનેશનના એક્સપેરિમેન્ટ માટે તો હ્યુમન એન્ડ ડ્રોસોફિલા એવી છે કે જેની અંદર ફિમેલ છે એ હોમોઝાયગસ છે મીન્સ કે બંને એક્સ છે હોમો મીન્સ સેમ બટ મેલ કેવો છે તો કે હેટ્રોઝાયગસ એટલે એમાં એક્સ એક એક્સ છે અને એક વાય છે એવી જ રીતે તમે બર્ડ્સનું એક્ઝામ્પલ લેશો બરાબર તો બર્ડ્સમાં ઓપોઝિટ છે આપણા કરતાં કે ભાઈ એમાં મેલ છે એ હોમોઝાયગસ છે એમાં બે એક્સ છે વાઇલ ફિમેલમાં શું છે એક્સ વાય બરાબર તો બર્ડ્સમાં સ્પેસિફિકલી એક્સ વાય કરતાં વધારે ચૂઝ ઝેડ એન્ડ ડબલ્યુ થાય છે તો જો એક્સ એક્સ છે એની બદલે ઝેડ ઝેડ લખી શકો આવું પણ લખાઈને તમને એમસીક્યુમાં પૂછાઈ શકે અને વાય છે એની જગ્યાએ ડબલ્યુ લઈ શકો તો એક્સ વાય મીન્સ ઝેડ ડબલ્યુ બરાબર બર્ડ્સમાં તમે આ આલ્ફાબેટ પણ ચૂઝ કરી શકો દેન છે તમારી પાસે એક્સ 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 ઓ ટાઈપ તો ઓબ્વિયસલી હવે તમને આના ઉપરથી આ ખબર પડી ગઈ હશે પણ આ ઓ શું છે ઓ મીન્સ કે ત્યાં કોઈ પણ ક્રોમોઝોમ છે જ નહીં બરાબર અહીંયા પેરમાં હતા ક્રોમોઝોમ એક્સ એક્સ ક્રોમોઝોમ એક્સ વાય ક્રોમોઝોમ બટ અહીંયા શું છે કે આ એક્સ 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 ઓ ટાઈપમાં વન ઇઝ હોમોઝાયગસ વન ઇઝ હેમીઝાયગસ એક જ પ્રેઝન્ટ હોય તો શું થાય હેમીઝાયગસ ઓકે તો આ ઓ મીન્સ ત્યાં સમજવાનું કે કોઈ ક્રોમોઝોમ નથી એની પાસે ખાલી સિંગલ ક્રોમોઝોમ છે ઓકે તો એના પણ તમે કરી શકો કે ભાઈ એક્સ એક્સ ફિમેલ હોય બરાબર તો એક્સ ઓ મેલ હોય બટ એનાથી ઓપોઝિટ પણ લઈ શકો કે એક્સ એક્સ મેલ હોય તો એક્સ ઓ ફિમેલ થઈ જાય તો ધીઝ આર ધી એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ રાઈટ તો આ રીતે આપણે આગળ છે એ આ બધા જે ફોર્મ છે એને ચૂઝ કરશું સમજવા માટે બરાબર હ્યુમન સેક્સ ડિટર્મિનેશન છે દેન હની બીમાં સેક્સ ડિટર્મિનેશન છે એ કઈ રીતે થાય ઓકે બટ ફિલહાલ તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો બરાબર આનો ઓકે સો અત્યારે આપણે એક્સ 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 વાય ટાઈપ છે એ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ એક્સ ઓ છે એક્સ 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 ઓ છે એ તમારે ટેક્સ્ટબુકમાં કરવાનું છે નહીં મીન્સ એનું ખાલી ટાઈપ આપ્યો છે બટ એનું કાંઈ ડિસ્ક્રિપ્શન લેવાનું છે નહીં સો આપણે જસ્ટ આ ટાઈપ કરશું એક્સ એક્સ એન્ડ એક્સ વાય ટાઈપ ઓકે તો સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન બીંગ
ओके इन ह्यूमन. तो चलो डिटरमाइन कर लीए तो कि डिटरमाइन करवा माटे ह्यूमन छे शू करे छे तो के सेक्सुअल रिप्रोडक्शन करे छे. तो सेक्सुअल रिप्रोडक्शन एनो मतलब के मेल एंड फीमेल पार्टिसिपेट करता होय बराबर. तो चलो मेल एंड फीमेल ओके एटले के आ फाधर एंड दिस इज मधर. तो फर्स्ट तो शू लखवानु तो फाधर एंड मधर केवा होय तो के टू एन केवा होय टू एन होय एटले के डिप्लॉइड होय बराबर. तो एनु स्ट्रक्चर केवू आवशे तो के 22 पेर ऑटोसोमल सेम होय बेमा 22 पेर ऑटोसोमल जे मैं तमने हमणा ज करायू ए मेल मां लास्ट पेर होय एक्स वाई एंड फीमेल मां लास्ट पेर छे एक्स एक्स ओके. तो आवु कैक स्ट्रक्चर छे. हवे मेल एंड फीमेल शू प्रोड्यूस करे तो के गेमेट्स फॉर्म करे बराबर. हवे शू फॉर्म थशे तो के एना गेमेट फॉर्म थशे. तो गेमेट फॉर्म थाय हमेशा एमा मटीरियल केवू थई जातु होय हाफ थई जातु होय. गेमेट फॉर्मेशन ड्यूरिंग मियोसिस थतु होवाथी शू थई जाय बधुं हाफ थई जाय बराबर. तो धारी लो के अहींया गेमेट्स बन्या ओके. तो गेमेट जे बन्या मेल ना गेमेट शू बने तो के स्पर्म्स बने. तो हवे एना स्ट्रक्चर जोजो. गेमेट फॉर्मेशन में आज क्रोमोसोम छे ई शू थशे डिवाइड हाफ थई जाशे बराबर. तो गेमेट्स कई आ रीतना बने कि धारी लो के 22AA प्लस एक्स वाई हतु तो ये हाफ थईने शू बने तो के 22AA पेर में छे तो 22A आने आपी दियो 22A आने आपी दियो. तो 22A प्लस 22A इज इक्वल टू केटला थाय 44. तो मैं पहला ज कीधु तू के भाई आ 44 छे कारण के आ अत्यारे पेर में लखेला छे. तो आ 44 45 एंड 46 तो थई गया ने 46 क्रोमोसोम એટલે 23 પેર બરાબર. તો આ થઈ ગયા 22 અહીંયા લીધા મેં 22 અહીંયા લીધા મીન્સ 44 થઈ ગયા. હવે કેટલા ઘટે છે 2 તો એ લાસ્ટના ઉપાડો આ એક્સ વાય તો એક એક્સ આને આપી દો એક વાય આને આપી દો કારણ કે આપણે તો હાફ જ કરવા છે. તો એનો મતલબ કે આ જે બન્યું ને એ શું બન્યા સ્પર્મ બન્યા. આ શું બન્યા છે સ્પર્મ્સ બન્યા બરાબર. તો તમે જોયું કે સ્પર્મ્સ કેવા બને છે તો કે ડિફરન્ટ ટાઈપના બને છે. 50% સ્પર્મ છે એ એક્સ કેરિંગ છે વાઇલ 50% સ્પર્મ છે એ કેવા છે વાય કેરી કરે છે. એનો મતલબ કે સિમિલર ટાઈપના સ્પર્મ્સ નથી બનતા 100% 50 ટાઈપ ડિફરન્ટ 50 ટાઈપ ડિફરન્ટ ઓકે. હવે એવી રીતે ફિમેલમાં જોઈ લઈએ તો કે ફિમેલમાં પણ હાફ કરો તો હવે તો ખબર પડી જાય કે આના હાફ કરો તો 22A 22A એક્સ એક્સ છે તો એક એક્સ આને આપી દો એક એક્સ આને આપી દો. પણ જ્યારે ઓબ્ઝર્વેશન કરશો તો ખબર પડશે કે જે ઓવમ બને છે એ બધા કેવા બને છે સિમિલર ટાઈપના બરાબર. 100% સિમિલર. હવે આ તો ગેમેટ્સ હતા રાઈટ. તો જો આ સ્પર્મ છે એ આ ગેમેટનું ફર્ટિલાઇઝેશન કરે તો કે અહીંયાથી આવ્યું 22A અહીંયાથી આવ્યું 22A એટલે પેરમાં થઈ ગયા પાછા બરાબર. પ્લસ અહીંયાથી આવ્યું એક્સ અહીંયાથી આવ્યું એક્સ તો કંઈક આવું બન્યું બરાબર. હવે આ જ સ્પર્મ છે બરાબર એ આનું ફર્ટિલાઇઝેશન કરે તો કે આગળનું તો સેમ જ રહેશે એટલે ખાલી આપણે સેક્સ ક્રોમોઝોમ કયું આવે છે તો કે અહીંયાથી આવ્યું એક્સ અહીંયાથી આવ્યું એક્સ ઓકે. હવે ધારી લો કે સ્પર્મ આ ટાઈપનું આવ્યું જ નહીં આ ટાઈપનું સ્પર્મ આવ્યું તો આ ટાઈપના સ્પર્મે ધારી લો કે આનું ફર્ટિલાઇઝેશન કર્યું તો કે અહીંયાથી આવ્યું વાય ફાધર પાસેથી આવ્યું વાય અને મધર પાસેથી આવ્યું એક્સ. હવે આ જ સ્પર્મ છે એ આ ફિમેલ ગેમેટનું ફર્ટિલાઇઝેશન કરે તો કે ફાધર પાસેથી આવ્યું વાય મધર પાસેથી આવ્યું એક્સ. તો હવે ચેક કરો જે એક્સ એક્સ મીન્સ તો કે એક્સ એક્સ મીન્સ જે ફિમેલ ફિટસ છે બરાબર. વોમમાં કયું ફિટસ છે ફિમેલ. એક્સ એક્સ મીન્સ કેવું થશે ફિમેલ. એક્સ વાય મીન્સ કેવું થશે મેલ. એક્સ વાય કેવું થશે મેલ ઓકે. સો એનો મતલબ એવો થાય કે ક્રોમોઝોમ્સ ઉપરથી આપણને ખબર પડશે કે જો ઇફ બે કોપીઝમાં હોય એક્સ ક્રોમોઝોમ ધેન જે મધરના વોમમાં ડેવલપ થાય છે એ ફિમેલ ફિટસ છે એન્ડ એક્સ વાય હશે તો કયું હશે મેલ ફિટસ રાઈટ. મીન્સ ક્રોમોઝોમ ઉપરથી તમે ડિસાઇડ કરો છો અને સેક્સ ડિટરમાઇન કરો છો અનબોર્ન ચાઇલ્ડની કોની અંદર હ્યુમનની અંદર ઓકે. સો હવે એક થોડીક એના સાથેની કહાની કે ભાઈ પહેલાનો જે જમાનો હતો રાઈટ આત્મારામ તુકારામ ભીડે કે જમાને કા બરાબર. તો ત્યારે શું થતું હતું
તો બધું જે બ્લેમ હતું ને ફિમેલ ફિટસ માટેનું કે ભાઈ આને તો કોઈ છોકરો જ નથી, આને બધી છોકરીઓ જ છે, બરાબર. તો એ બધો બ્લેમ હતો ને એ કોના ઉપર હતો? ફિમેલ્સ ઉપર એ બ્લેમ જતો, બરાબર. મધર્સ ઉપર એ બ્લેમ જતો કે ભાઈ આને તો છોકરીઓ જ આવે છે, એમ છોકરો નથી થતો. પણ હવે ચેન્જ થઈ ગયું બધું, કારણ કે સેક્સ ડિટર્મિનેશન પછી ક્લિયરલી એવું પ્રૂફ છે આપણી પાસે કે ભાઈ મેલમાં એક એક્સ અને એક વાય ક્રોમોઝોમ છે. તો હવે એ મેલ ઉપર ડિપેન્ડ કરે છે કે ઇફ મેલમાં એક્સ ક્રોમોઝોમ છે એ ફર્ટિલાઇઝેશન માટે આવશે તો ફિમેલ થશે, બટ મેલનો જો વાય ક્રોમોઝોમવાળો સ્પર્મ છે એ ફર્ટિલાઇઝેશનમાં આવશે તો મેલ થશે. મીન્સ ફિમેલ છે એ રિસ્પોન્સિબલ નથી, પણ સ્પર્મ કયા છે એ ફર્ટિલાઇઝ કરે છે કયા ઓવમને, એ રીતે શું કહેવાય કે ડિટરમાઇન થાય છે કે અનબોર્ન જે ચાઇલ્ડ છે એની સેક્સ કઈ હશે, રાઈટ. તો ટોટલી ડિપેન્ડ આના ઉપર થાય છે કે સ્પર્મ છે એ એક્સ કેરિંગ છે કે વાય કેરિંગ. ઓકે, તો આ થઈ ગયું હ્યુમનનું. હવે એ જ રીતે ડ્રોસોફિલા, બરાબર, ડ્રોસોફિલાનું પણ તમે કરી શકો. તો ડ્રોસોફિલા જે છે ને, બરાબર, એની પાસે, ડ્રોસોફિલા પાસે 4 pair ક્રોમોઝોમ છે. કેટલા છે? 4 pair ક્રોમોઝોમ. તો એનો મતલબ કે 4 pairમાંથી 3 pair કયા છે? ઓટોઝોમલ. એન્ડ 1 pair કયું હોય? તો કે સેક્સ ક્રોમોઝોમ, બરાબર. તો આ છે, બરાબર. તો ડ્રોસોફિલામાં પણ આવી રીતે થાય કે ભાઈ 3AA પ્લસ XX, તો XX કોણ હોય? ફિમેલ, બરાબર. અને મેલ કયો હોય? તો કે 3AA, કારણ કે 3 pair ઓટોઝોમલ પ્લસ લાસ્ટ પેર XY, બરાબર. તો આ રીતે તમે આનું પણ કરી શકો, જેમ હ્યુમન્સનું કર્યું એ રીતે, બરાબર. આ જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં લખીને ફોર્મ્યુલા, સો દેટ તમારે ગેમેટ ફોર્મ કરવા હોય તો પણ પોસિબલ બને. હવે એનાથી ઓપોઝિટ બતાવું બર્ડ્સનું, બરાબર. બર્ડ્સમાં કેવું થાય? એનાથી ઓપોઝિટ હતું. તો બર્ડ્સમાં ધારી લો કે ફિમેલ છે, તો ધારી લો કે મને હવે નથી ખબર કે કયું બર્ડના કેટલા ક્રોમોઝોમ છે, તો હું ડાયરેક્ટલી એ લઈ લઉં છું, બરાબર. ઓટોઝોમલ પેરમાં લીધા અને લાસ્ટમાં સેક્સ ક્રોમોઝોમ લઉં. તો ફિમેલમાં શું હોય? તો કે આ બંને કરતાં ઉલટું, કારણ કે મેં તમને આગલો જે સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું ને એમાં ટાઈપ હતા. તો બર્ડ્સ છે ને એ કેવા છે? તો કે ફિમેલ જે છે એ એક્સ વાય ટાઈપ છે અને મેલ કેવો છે? એક્સ એક્સ ટાઈપ છે. તો ફિમેલ એક્સ વાય ટાઈપ છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. તો અહીંયા શું લખી શકું? એક્સ વાય પણ લખી શકું ને એક્સ ઝેડ, સોરી, ઝેડ ડબલ્યુ પણ લખી શકું. અને મેલ કેવો લઈશ? તો કે એ પ્લસ એક્સ એક્સ, આ રીતે, બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો ફિગરમાં અહીંયા ઝેડ ડબલ્યુ એન્ડ ઝેડ ઝેડ લખેલું છે, બરાબર. તમે એક્સ વાય લઈને પણ કરી શકો. તો સેમ એઝ આના તમે ગેમેટ બનાવી શકો, એ પ્લસ એક્સ હાફ લેવાના છે, એ પ્લસ વાય. તો ફિમેલ અત્યારે કેવા ગેમેટ ફોર્મ કરે છે? તો કે ડિફરન્ટ ટાઈપના, 50% એક્સ કેરિંગ, 50% વાય. બટ મેલ, બર્ડમાં જે મેલ છે એ સેમ બધા સ્પર્મ છે એ ફોર્મ કરશે, જોયું. હવે આવી રીતે ફર્ટિલાઇઝેશન કરાવી નાખો, તો અહીંયાથી એવો એક્સ, અહીંયાથી એવો એક્સ, ફર્ટિલાઇઝેશન કરાવો, અહીંયાથી એવો એક્સ, અહીંયાથી એવો એક્સ, અહીંયા આગળ ફર્ટિલાઇઝેશન કરાવો, અહીંયાથી એવો એક્સ, અહીંયાથી એવો વાય, આનું ફર્ટિલાઇઝેશન કરાવો, અહીંથી એવો વાય, અહીંથી એવો એક્સ. તો એનો મતલબ શું થાય છે? કોણ સેક્સ ડિટર્મિનેશન છે એના માટે રિસ્પોન્સિબલ છે? તો કે સેક્સ ડિટર્મિનેશન માટે રિસ્પોન્સિબલ છે ફિમેલ, બરાબર. તો બર્ડ્સ માટે ફિમેલ હેટરોઝાયગોસિટી, બટ અહીંયા આ બંને માટે તો કે મેલ હેટરોઝાયગોસિટી, બરાબર. અહીંયા આગળ ડ્રોસોફિલામાં એન્ડ હ્યુમનમાં મેલ ડિસાઇડ કરે છે કે ચાઇલ્ડની સેક્સ કઈ હશે, બટ બર્ડ્સમાં ડિસાઇડ કરે છે ફિમેલ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન, એટલે કે એક્સ એક્સ ટાઈપ એન્ડ એક્સ વાય ટાઈપ. ઓકે, તો એ આપણે ડિસ્કસ કર્યું અત્યારે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે એની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું હની બીઝ જે છે ઇન્સેક્ટમાં છે એ કઈ રીતે સેક્સ ડિટર્મિનેશન થાય છે. ઓકે, તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો એન્ડ આ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે, સો દેટ તમને કંઈક આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે આ થયું છે, રાઈટ. સો પ્રેક્ટિસ માટે છે આ આગળ અહીંયા, બાકી ટેક્સ્ટબુકમાં તો છે જ તમારી પાસે ઓલરેડી.
तो स्क्रीनशॉट ले लेजो एंड टिल देन टेक केयर एंड गुड बाय. ओके, नेक्स्ट लेक्चर में आप लोग करसू हनी बीमा सेक्स डिटर्मिनेशन. ओके.